નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર। ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષય માં ઘરે સિખિયે ની અંદર જે જુલાઈ માસ નો પ્રથમ અંક છે, એ અંક પહેલા ને આધારે જે અલગ અલગ પ્રશ્નો ના જવાબો છે એમનો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળશે। તો વિડિયો અંત સુધી જોજો, વિડિયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સાથે તમારા મિત્રો પણ વિડિયો જરૂરથી શેર કરજો। સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોસ મુકાય એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે। અલગ અલગ આવા વિડીયોસ છે ચેનલ પર, ઘણા બધા મૂક્યા ગયા છે, એ ન જોઈ લે તો એ પણ તમે જોઈ લેજો, બરાબર। તો ગુજરાતી અંદર પહેલો પાઠ છે મેળામાં, તો મેળા વિશેની વાત છે અહીંયા કરવાના છીએ। મિત્રો, મેળામાં તો કદાચ આપ સૌ ગયા જ હશો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે એકવાર મેળામાં જઈ શક્યા નથી। મેળામાં જવાનું મન થાય, તમને પણ થતું હશે ને? તો અહીંયા મેળામાં આપણે જવું છે તો મેળામાં જવા માટે તૈયાર થઈ જજો, નવા કપડાં પહેરીને, સાથે તમારા મિત્રો તથા ભાઈ બહેનોને પણ લઈ જજો। તો અહીંયા આપણે આ પાઠની અંદર અલગ અલગ પ્રશ્નોના જવાબો છે એ પણ જોવાના છીએ। એમાં પહેલી પ્રવૃત્તિ આપી છે ચાલો રંગબેરંગી મેળામાં। તો મેળાની અંદરની જે કંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ આ ચિત્રની અંદર દર્શાવવામાં આવેલી છે। જુદા જુદા રમકડાની દુકાનો, આઈસ્ક્રીમના સેન્ટર, મીઠાઈની દુકાન છે, ચકડોળ છે, બરાબર, નટ પર ચાલતા બાળકો છે, રેલગાડી, ફુગાવાળા, મદારી, બરાબર, ચકરડીવાળા, આવા ઘણા બધા તમને અહીંયા ચિત્રની અંદર લોકો જોવા મળશે। તો આ એક સરસ મજાના મેળાનું દ્રશ્ય છે। આ દ્રશ્ય જોઈને તમને મેળાની યાદ જરૂરથી આવી હશે। તો આ દ્રશ્યને જોઈ તમારા મનમાં આવતા મેળાના વિચારોને નીચે આપેલી જગ્યાની અંદર લખવાના છે, બરાબર। આ જગ્યા આપને આપેલી છે એની અંદર આપણે લખી શકીએ મેળા વિશેનો બધી બાબત છે, આપણે જે કંઈ લખ્યું આપણી રીતે એ લખી શકીએ। તો એમાં લખીએ ઉપરનું મેળાનું દ્રશ્ય જોઈને મને ગયા વર્ષે જે મેળાની મુલાકાત લીધી હતી તેનો આનંદ યાદ આવી ગયો। એ ચકડોળમાં બેસવાની મજા અને મદારીનો ખેલ જોવાની મજા મને યાદ આવી ગઈ। ત્યારે તો થાય છે કે કોઈ પણ જગ્યાએ મેળો ભરાય તો ત્યાં દોડીને પહોંચી જાઓ, અને ફરીથી એકવાર મેળાના વિવિધ કર્તબો, રમકડાઓ, વાનગીઓ તથા લોકોની જનમેદનીનો આનંદ ઉઠાવું। તો આ રીતે જુદા જુદા મેળાની મજા જ કંઈક અલગ હોય છે। આ રીતે તમે તમારી રીતે જે મેળાની મજા આવી હોય એ રીતના તમને તમારા શબ્દમાં પણ લખી શકો,
ત્યારબાદ હવે આવે છે ઢોકળાની વાર્તા. મિત્રો, ગયા વર્ષે એટલે કે તમે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે તમે ઢોકળાના ઇતિહાસ વિશે તો ભણી ગયા જ હશો, જે તમને યાદ હશે જ કે ભૂલી ગયા છો. ચાલો આપણે આ એક વાર્તા દ્વારા ફરીથી એમને યાદ કરી લઈએ. તો એક ગામમાં રવજી નામે એક ખેડૂત રહેતો હતો. એ ખાવાનો ઘણો શોખીન હતો. એની યાદશક્તિ ઘણી ટૂંકી હતી એટલે એ બધું જ જલ્દી ભૂલી જતો. એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યા હતા. એને ઢોકળા બહુ ભાવ્યા. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળા બનાવવાનું કહેવા નક્કી કર્યું. રવજી બધી વસ્તુ ભૂલી જતો એટલે સતત ઢોકળા ઢોકળા એમ ગણગણવા લાગ્યો, જેથી જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. ચાલતા ચાલતા રસ્તામાં મોટો ખાડો આવ્યો. રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો બહુ મોટો હતો. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા ઠેકું ઠેકું એમ બોલવા માંડ્યું, એટલે કે હું આ ખાડો ઠેકી કૂદી જઈશ, એમ ઠેકું ઠેકું બોલવા માંડ્યો. રવજી ખાડો કૂદી તો શક્યો પણ પહેલા શું બોલતો હતો ને તે ભૂલી ગયો. છેલ્લે એને ઠેકું છે ને એ શબ્દ યાદ હતો એટલે એણે ઘરે જઈને એની વહુને કીધું કે ઠેકું બનાવવાનું કહ્યું છે. રવજીની વહુએ એને કહ્યું કે ઠેકું નામની કોઈ ખાવાની ચીજ જ નથી આવતી. પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રની પત્નીએ તો ઠેકું બનાવ્યું હતું. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી પણ આ તો કાંઈ સમજતો જ ન હતો. રવજી ઘણો ગુસ્સે થઈ ગયો. એની વહુ બૂમો પાડીને રડવા લાગી. પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા. રવજીની વહુ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પીળી થઈ ગઈ હતી. પાડોશીઓએ એને કહ્યું કે એને ઢોકળા જેવી પીળી કરી દીધી છે. ઢોકળા શબ્દ સાંભળીને રવજીને યાદ આવી ગયું કે એ એની વહુને ઢોકળા બનાવવાનો કહેવાનો હતો. આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું અને એની વહુએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યા. તો છે ને સરસ મજાની વાત, બરાબર? તો આ વાર્તાથી તમને પણ ઢોકળા ખાવાનું મન થઈ ગયું છે, બરાબર? ચાલો હવે આપણે જોઈએ તમારી જાતે પ્રયત્ન કરવાના છે, જેમાં આપણે અલગ અલગ શબ્દોની સાચી જોડણી છે, અહીંયા શબ્દો આપેલા છે એની સામે તમારે સાચી જોડણી છે લખવાની છે, બરાબર? તો અહીંયા વાંદરો લખ્યું છે તો એમાં શું આવે? વાંદરો આવે. તો વા ઉપર અનુસ્વાર લખવાનું, વાંદરો, બરાબર? પછી મેરો ન હોય મેળો હોય, બરાબર, અડો આવશે. પછી ચકડોળ ન હોય, બરાબર, આ બધી ગામડાની તળપદી ભાષા કહેવાય, સાચું ને? ચાલો એમાં ચકડોળ લખવાનું થાય. અને ફુગો નહીં, ફુગો, બરાબર. પછી શાકભાજી, એમાં સ કયો આવશે? શરણાઈ વાળો, શાકભાજી, બરાબર. તો આ રીતના અલગ અલગ શબ્દ છે સાચી જોડણીના લખી નાખવાના. પછી આવેલા છે નીચેના સવાલોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે મેળામાં કેટલી દુકાનો છે અને તેમાં શું શું વેચાય છે. તો મેળામાં ત્રણ દુકાનો છે. તેમાં અનુક્રમે રમકડા, આઈસ્ક્રીમ અને મીઠાઈ વેચાય છે. ત્યાર પછી બીજો છે, મીઠાઈની દુકાન પર કેટલા બાળકો ખરીદી કરી રહ્યા છે? તો એક બાળક છે ખરીદી કરે છે. તો લખી શકીએ કે મીઠાઈની દુકાન પર, બરાબર, અહીંયા તમે ચિત્ર જોયું છે ને એના આધારે આ બધા પ્રશ્નો છે. ઉપર આપણે ચિત્ર આવી ગયું હતું. મીઠાઈની દુકાન પર તમે જોઈ શકો છો એક બાળક છે મીઠાઈની દુકાન પર છે. તો ત્યાં લખી શકીએ મીઠાઈની દુકાન પર એક બાળક ખરીદી કરી રહ્યું છે. ત્રીજો છે, ફુગાવાળા પાસે કેટલા ફુગા છે? તો ફુગાવાળા પાસે એકથી વધુ, બરાબર, 11 ફુગા છે. ત્યાર પછી આવશે ચોથો છે, મદારી પાસે શું છે? એનો જવાબ લખી શકીએ, મદારી પાસે ટોપલીમાં સાપ છે.
પછી પ્રવૃત્તિ બીજી છે મારું મનપસંદ. તો અહીંયા આપને એક જગ્યા આપેલી છે, તેમાં તમારું મનપસંદ ચિત્ર દોરવાનું છે અને તેમાં સરસ મજાના રંગ પૂરવાના છે અને તેની નીચે આપેલી જગ્યામાં ચિત્ર વિશે લખવાનું છે, બરાબર. તો આપણે અહીંયા આપણું મનપસંદનું જે કંઈ ચિત્ર તમને યોગ્ય લાગે એ રીતનું તમારે ચિત્ર દોરી નાખવાનું થાય, સાચું ને. આપણે કુદરતી દ્રશ્ય વિશે અહીંયા સરસ મજાનું ચિત્ર દોરીએ. તો પર્વતો હોય, નાળિયેરી હોય, બરાબર, એવી રીતના અલગ અલગ તમને જે યોગ્ય લાગે એ રીતનું તમે ચિત્ર દોરી શકો, બરાબર. આ ચિત્રની અંદર તમને યોગ્ય લાગે એ પ્રમાણે રંગ પણ પૂરવાના તમારે. ચલો ત્યાર પછી પર્વતો હોય, પછી સૂર્યનારાયણ દેવ, સુરતદાદા, પાણી છે તો ત્યાં હોળી પણ કરી શકો તમે પાણીની પર. બરાબર, આ રીતના જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમારે દોરવાનું ચિત્ર છે. બરાબર, તમને જે યોગ્ય લાગે ને એ રીતના ચિત્ર દોરવાનું તમારે. ઓકે, ચાલો હવે આપણે ચિત્ર વિશે અહીંયા આપેલી જગ્યાની અંદર લખી શકીએ. અહીં એક સુંદર મજાના નદી કિનારાનું કુદરતી દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પર્વતોની વચ્ચેથી સુરતદાદા ઉગી રહ્યા છે. પક્ષીઓનો કલરવ ત્યાં થઈ રહ્યો છે તથા એક હોડી નદીમાં વિહરતી જોવા મળે છે. આ રીતના તમારે તમારા ભાષાની અંદર આ જે ચિત્ર તમે દોર્યું હોય એમાં રંગ પૂર્યો હોય એ પ્રમાણે તમે એનું વર્ણન લખી શકો, બરાબર. હવે આવે છે એના પછીનો, તમે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં મેળાની મુલાકાત લીધી છે તો એના વિશે લખવાનું. અમે અત્યાર સુધીમાં સોમનાથ મહાદેવના શિવરાત્રિના મેળાની, પછી ઈ પેલો શિવરાત્રિ મેળો, પછી ભવનાથ, જૂનાગઢ શિવરાત્રિના મેળાની, ત્રીજું બહુચરાજીના મેળાની, ચોથું
તરણેતરના મેળાની મુલાકાત લીધી છે. આ રીતના તમે જે કંઈ મેળાની મુલાકાત લીધી હોય એ પ્રમાણે એનું વર્ણન લખી નાખવાનું. ચાલો ત્યાર પછી હવે એમાં બીજું કાવ્ય આવે છે, આજની ઘડી રણિયામણી. એમનો કાવ્યનો પરિચય જોઈએ. ભક્તકવિ નરસિંહ મહેતા, એમનો જન્મ ભાવનગરના તળાજા ગામે થયો હતો. તેઓનું જીવન તેમણે જૂનાગઢમાં વિતાવ્યું હતું. તેમણે ભક્તિરસના ભજનો અને ભક્તિગીતોની રચના કરી હતી. આ પણ એક ભક્તિગીત જ છે. પ્રભુના આવવાના સમાચારથી વાતાવરણ છે આખું પ્રફુલ્લિત બની જાય છે અને તેના વિશેનું આ ભક્તિગીત છે અહીંયા આપણે રજૂ કરેલું છે. તો એમાંનું પહેલું પ્રવૃત્તિમાં આપેલું છે ભક્તિગીત. બરાબર, સરસ મજાનું ભક્તિગીત છે, ગાજો તમે. બરાબર, આખું ગીત આપને અહીંયા આપણે આપેલું છે અને એ એમની રચના કરેલી છે નરસિંહ મહેતાએ. તો ઉપરોક્ત જે ભક્તિગીત છે એ તમે ક્યારેક સાંભળ્યું હશે. બરાબર, તમારા ઘરમાં કોઈ વડીલો હોય તો એમને પણ તમે આ ગીત ગાઈને સંભળાવી શકો અને આ ભક્તિગીત છે તાલબદ્ધ રીતે ગાઓ તો એ ગીત ગાવાનો આનંદ જ કંઈક જુદો હોય છે. આ ભક્તિગીતમાં શેની વાત કરવામાં આવેલી છે એના વિશેની જે વાત છે એ અહીંયા આપણે આપેલી જગ્યાની અંદર ભક્તિગીતનું વર્ણન છે તમારા શબ્દની અંદર તમે લખી શકો છો. બરાબર, તો એના વિશે પણ આપણે લખી શકીએ કે આ ભક્તિગીત કૃષ્ણલીલાનો એક ભાગ છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીમાં રહેલા ઝેરીલા કાળા નાગને જ્યારે યમુના નદી છોડી દૂર જવાનું કહેવા માટે જાય છે ત્યારે કાળા નાગની પત્નીઓ આ ગીત ગાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને પાણીમાંથી બહાર જવાનું કહે છે. તો આ રીતના આ જે કવિતા છે એના ઉપર આખી રચના કરવામાં આવેલી છે. બરાબર, ચાલો ત્યાર પછી આગળના બીજા પ્રશ્ન પણ જોઈ લઈએ. જાતે પ્રયત્ન કરવાનો છે, જેમાં આપેલું છે ઉપર આપેલા ભક્તિગીતમાંથી જે શબ્દનો પ્રાસ બેસતો હોય ને તેવા શબ્દો શોધીને લખવાનો છે. એમાં ઉદાહરણ આપ્યું છે કે દોરીઓ હોય તો ચોરીઓ લખી શકીએ, તો એવા બીજા શબ્દ લખીએ આપણે. જેમ કે જાગશે એવો શબ્દ આવે છે તો એમાં આવશે લાગશે. પછી તડાવીયો તો આવીયો. પછી તડાવીયોનું બીજું શું થઈ શકે, હારીયો. પછી કોડામણો એમનું લખી શકીએ અડખામણો. પછી નાનડો તો કહાનડો. પછી નાથિયો તો આવશે હાથિયો. પછી આવશે આપશે તો લખી શકીએ કાપશે. પછી આવા અલગ અલગ જો અહીંયા આપણે આપેલા છે ને એમાંથી બધા શબ્દ છે એ આપણે લખીએ છીએ. બરાબર, એટલે તમારી રીતે પણ તમે લખી શકો એવું નથી. બરાબર, તમને જે યોગ્ય લાગે એ શબ્દ તમે પ્રાસ બેસતો હોવો જોઈએ એવા શબ્દ છે તમે લખી શકો. બરાબર, ચાલો ત્યાર પછી બીજા થોડાક લખીએ. કંથમાં ભગવંત વધાવ્યો તો છોડાવ્યો.
બરાબર આ રીતના અલગ અલગ શબ્દો છે એમાં લખવાના છે. પછી ત્રીજો બીજો પ્રશ્ન એમાં છે, પ્રવૃત્તિ બીજી છે કે ચાલો અર્થ બદલીએ. અહીં ઉદાહરણ તરીકે કેટલાક શબ્દો આપ્યા છે જેમાંનો કોઈ એક અક્ષર બદલવાથી તે શબ્દનો અર્થ છે ને એ આખો બદલાઈ જાય છે. તો નીચે આપેલા શબ્દનો કોઈ એક અક્ષર બદલીને તેનો નવો અર્થ જે થતો હોય ને તેવો શબ્દ આપણે લખીએ, અને તે નવા શબ્દનો અર્થ કે સમાનાર્થી શબ્દ છે એ બાજુમાં લખીએ. બરાબર, જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે કે નળ તો જળ અને પાણી, સેવા તો સેના ને લશ્કર, એ જ રીતના રાગ તો ભાગ પણ લખી શકીએ, ભાગ એટલે એનો સમાનાર્થી થાય હિસ્સો. પછી કમર એનું થાય કમર, બરાબર, કમર એટલે કંધ, શરીરનો એક ભાગ. પછી કાણું, કાણુંની જગ્યાએ ખાણું લખીએ તો ખાણું કોને કહેવાય, જમણને જમતા હોઈએ, જમણ. મીન તો જન, જન એટલે માણસ, મી. પછી નિયમ તો યમ, યમ એટલે યમરાજા. ચલો ત્યાર પછી હવે જાતે પ્રયત્ન કરવાના છે. અહીં કેટલાક શબ્દો છે આપને આપેલા છે જેમાં સ સસલાનો, સ ષટકોણનો અને સ શરણાઈનો એ ત્રણેય મૂકવામાં છે ને કંઈક ભૂલ થઈ ગઈ છે. આ ઉપરાંત અળને જગ્યાએ ર ડ કે લ મુકાઈ ગયો છે, તો સાચા અક્ષરનો પ્રયોગ કરીને સાચો શબ્દ છે ને એ લખવાનો છે, એટલે જોડણી પણ સુધરતી જશે. જેમ કે અહીંયા આપને આપવામાં આવેલું છે, બરાબર, સાગર, તો સાગર માટે આવી રીતે લખાશે સાગર. બીજું શાળા લખવું છે તો આવી રીતે લખાશે શાળા. પછી સંગીત આવી રીતે લખાશે. પછી અકડામણ, પછી સાંજ, પછી સવાર, પછી શિષ્યવૃત્તિ, પછી ટોળું, પછી મળવું, પછી પાછળ. તો આ રીતના અલગ અલગ જે શબ્દો છે એમાં સ સ ને સ ત્રણેય સ જે છે એમની અંદર ભૂલ, અને લ અળની જગ્યાએ ર ડ કે લ મુકાઈ ગયો તો એમના સાચા જવાબો આ રીતે લખવાના થાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમને હવે ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે અલગ અલગ પ્રશ્નો છે એમના જવાબો છે એ લખવાના છે અહીંયા. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો પર વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોસ મુકાય એની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.